पुरुषार्थ सिद्धि उपाय। आचार्य भगवान अमृतचंद्राचार्य रचित पुरुषार्थ सिद्धि उपाय नो स्वाध्याय आपणे करी रह्या छीए। એમાં ગાથા 220 સુધી સ્વાધ્યાય પૂરો થયો છે। હવે આજે ગાથા 203 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। 203 ની ગાથાની અંદર પાંચ સમિતિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે। પાંચ સમિતિ, હવે મુનિધર્મની વાત શરૂ થઈ છે ને, એટલે ત્રણ ગુપ્તીની વાત અગાઉની ગાથામાં આવી, અને એના પછીથી આ પાંચ સમિતિની વાત છે। તો ગાથા 203। સમ્યગ ગમનાગમનમ સમ્યગ ભાષા તથા એષણા સમ્યક સમ્યગ ગ્રહ નિક્ષેપૌ વિસર્ગૌ સમ્યગ ઇતિ સમિતિ। 203મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સમ્યગ ગમનાગમનમ એટલે સાવધાનીથી સારી રીતે ગમન અને આગમન, સમ્યગ ભાષા ઉત્તમ હિતમિતરૂપ વચન, સમ્યક એષણા યોગ્ય આહારનું ગ્રહણ, સમ્યગ ગ્રહ નિક્ષેપૌ પદાર્થનું યત્નપૂર્વક ગ્રહણ અને યત્નપૂર્વક ક્ષેપણ કરવું, તથા સમ્યગ વિસર્ગ અને પ્રાસુક ભૂમિ જોઈને મળમૂત્ર આદિનો ત્યાગ કરવો, ઇતિ સમિતિ। એ રીતે આ પાંચ સમિતિ છે। આપણે જાણીએ છીએ કે પાંચ સમિતિ પૂર્વક મુનિનું જીવન હોય છે, અને શ્રાવકોને પણ આવી પાંચ સમિતિ પોતાની ભૂમિકા અનુસાર હોય છે। ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન સમિતિ અને વિસર્ગ સમિતિ, એમ પાંચ સમિતિ છે। એની વાત કરી છે, પહેલું ઇરિયા સમિતિની વાત કરી છે। સમ્યગ ગમનાગમનમ એટલે સાવધાનીથી સારી રીતે ગમન અને આગમન, એટલે જવું આવવું સાવધાનીથી। સાવધાન એટલે શેને માટે સાવધાન થવાનું છે? કે કોઈ જીવની હિંસા ન થઈ જાય, કોઈ જીવને દુઃખ ન પહોંચે, એવી રીતે ગમન આગમન કરવાનું છે, જોઈને ચાલવાનું છે, અને પછી એનો વિસ્તાર આગળ આવશે। એ જ રીતે ભાષા સમિતિને વિશે કહે છે કે ઉત્તમ હિતમિત રૂપ વચન, ગમે તેમ ભાષા ના બોલવી, એમાં પણ હિતમિત રૂપ વચન બોલવા, સમ્યક એષણા એટલે એષણા સમિતિમાં યોગ્ય આહારનું ગ્રહણ, આહારનું ગ્રહણ પણ સમિતિપૂર્વક, એષણા સમિતિ ગમે તેમ નહીં, નિયમબદ્ધ અને જેમાં વૃદ્ધિ ન થાય એ રીતે કરવું જોઈએ। અને એ પછી સમ્યગ ગ્રહ નિક્ષેપો એટલે પદાર્થો લેવા મૂકવા, કોઈ પણ પદાર્થને લઈએ અને મૂકીએ તો એમાં પણ સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય એ રીતે કાળજી રાખવી જોઈએ। મુનિને તો પીંછી હોય છે, એટલે પીંછીથી એ કોઈ પણ પદાર્થને લેતા પહેલા અને અડતા પહેલા એની ઉપર પીંછી ફેરવે છે, એટલે તેથી એની ઉપર કોઈ સૂક્ષ્મ જીવો હોય તો એ
મરી ન જાય અને પછી જ્યાંથી લઈને બીજે મૂકે તો ત્યાં પણ મૂકતા પહેલા પણ એવી જ રીતે પીંછી ફેરવે છે. અને એ પછીથી પાંચમું છે કે સમ્યક વિસર્ગ, એટલે કે ગમે ત્યાં મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ. જોઈને પ્રાસુક ભૂમિ એટલે એવી જગ્યા કે જે જગ્યાએ એવા જીવજંતુ વગેરે ન હોય એનું ધ્યાન રાખી અને એનો ત્યાગ કરવો જોઈએ. એટલે એવી રીતે પાંચ સમિતિ છે. ટીકામાં પંડિતજી કહે છે કે સમ્યક ગમનાગમનમ સમ્યક ભાષા તથા સમ્યક એષણાચ સમ્યક ગ્રહ નિક્ષેપ સમ્યક વિસર્ગ ઇતિ પંચ સમિતિ. એનો અર્થ છે, પહેલું ઇરિયા સમિતિ, બે ઘડી સૂર્ય ઉગ્યા પછી રસ્તો પ્રાસુક થઈ ગયા પછી યત્નાચારપૂર્વક ચાર હાથ પ્રમાણ જમીન જોઈ સંભાળીને આવવું જવું. મુનિને આહાર હોય છે, વિહાર પણ હોય છે, ભાષા પણ હોય છે, બધું છે. તો અહીંયા પહેલી એરિયા સમિતિની વાત લીધી છે કે જેમાં વિહારની વાત લીધી. તો મોટાભાગે મુનિઓ સવારે વિહાર કરતા હોય છે, પહેલી સવારે વિહાર કરે. પણ એમાં એમ કહે છે કે સૂર્યોદય પહેલા વિહાર ન કરવો જોઈએ, કેમ કે અંધારામાં કોઈક જીવ કચરાઈ જાય, મરી જાય એવું થાય. અને એ પણ યત્નાચારપૂર્વક, એટલે એમાં દ્રષ્ટિ ચાર હાથ દૂર રાખી જમીન તરફ એને જોઈ અને જો સંભાળીને જવું આવવું. કેમ કે એ સૂર્યોદય પછા થયા પછીથી ત્યાં રસ્તામાં એવા સૂક્ષ્મ જીવો વગેરે પછી રહેતા નથી જે રાત્રિ દરમિયાન જે હોય છે. એટલે અહીંયા બહુ સરસ રીતે વાત મૂકી દીધી, એક જ વાક્યમાં બધી વાત સમાવી દીધી. બે ઘડી સૂર્ય ઉગ્યા પછી રસ્તો પ્રાસુક થઈ ગયા પછી યત્નાચાર પૂર્વક ચાર હાથ પ્રમાણ જમીન જોઈ સંભાળીને આવવું જવું. એના પછી બીજું છે ભાષા સમિતિ, હિતકારી અને થોડા એવા વચન બોલવા કે જે સાંભળતા કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય. ત્રીજું છે એષણા સમિતિ, 46 દોષ 32 અંતરાય ટાળીને ઉત્તમ કુલીન શ્રાવકને ઘેર આચાર સહિત વિધિપૂર્વક શુદ્ધ પ્રાસુક આહાર એકવાર લેવો. જો મુનિ માટે વાત છે, મુનિ એકવાર જ આહાર લે છે અને એ લે ત્યારે પણ કોઈ દોષ ન આવે એનું ધ્યાન રાખે અને એની સાથે કોઈને પણ દુઃખ પહોંચે નહીં. એટલે એમ કે જો કોઈકને દુઃખ પહોંચે એવું કંઈ પણ થાય, કોઈને પણ કાંઈ થતું હોય તો એ તરત જ ત્યાં ને ત્યાં એ બે હાથ છોડી દે છે અને પછી ચોવિયાર કરી લે છે. એટલે એ વખતે આહાર વખતે બધા ધ્યાન રાખતા હોય છે કે મુનિને અંતરાય ના આવે. એટલે મુનિને અંતરાય ના આવે એટલે કે આપણે કાંઈક એવું કરીએ કે જેથી મુનિને એમ લાગે કે ના, અહીંયા બીજાને કોઈકને કંઈક કોઈક રીતે દુઃખ પડી રહ્યું છે, તો તરત જ એ પછી ત્યાં ચોવિયાર કરી લે છે. એટલે એ આપણી દ્રષ્ટિથી વાત છે ને, અહીંયા મુનિની દ્રષ્ટિથી વાત છે કે 46 દોષ અને 32 અંતરાય ટાળી અને ઉત્તમ કુલીન શ્રાવકને ઘેર આચાર સહિત વિધિપૂર્વક શુદ્ધ પ્રાસુક આહાર એકવાર લેવો. ઉભા ઉભા આહાર લે છે મુનિ, એકવાર આહાર લે. ચોથું છે આદાન નિક્ષેપણ સમિતિ, યત્નાચારપૂર્વક જોઈ સંભાળીને પુસ્તક પીંછી કમંડળ વગેરે લેવું મૂકવું. અને પાંચમું છે પ્રતિષ્ઠાપના સમિતિ, જોઈ સંભાળીને નિર્જીવ સ્થાનમાં કફ મળ મૂત્ર વગેરેનો ત્યાગ કરવો. લીલોતરી ઉપર અથવા ભીની જમીન ઉપર મળ ત્યાગ ન કરવો. આ પાંચ સમિતિની વાત થઈ. આ રીતે પાંચ સમિતિનું વર્ણન કર્યું અને આ પાંચે સમિતિ ગુપ્તિના પાલનમાં સહાયક થાય છે. ત્રણ ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, તો એના પાલનમાં પણ આ પાંચ સમિતિ છે તે સહાયક થાય છે. અને જેવી રીતે સમિતિનું કથન કર્યું છે તે પ્રકારે પાલન તો મુનિ મહારાજ કરે છે, તો પણ જેટલું બની શકે તેટલું શ્રાવકે પણ પાલન કરવું જોઈએ. મુનિ મહારાજ જ કરે આવું પાલન તો,
પણ શ્રાવક પણ એવું પાલન કરી શકે છે ને એનાથી થાય તેટલું કરવું જોઈએ. જેટલું બની શકે તેટલું શ્રાવકે પણ આવી પાંચ સમિતિનું પાલન કરવું જોઈએ. જેમ કે શ્રાવકે જોઈ સંભાળીને ચાલવું જોઈએ, રસ્તા ઉપર ચાલે ત્યારે ઓછું અને હિતકારી વચન બોલવું જોઈએ, ધર્મ સિવાયની નકામી વાતોમાં બહુ પડવું ના જોઈએ, એનો અંત લાવી દેવો જોઈએ, એને બહુ લંબાવી પણ ના જોઈએ, શુષ્ક પ્રાસુક આહાર લેવો, શુદ્ધ પ્રાસુક આહાર લેવો અને વૃદ્ધિ થાય એવો ખૂબ રસ પડે એવો આહાર પણ ન લેવો, અને એ માટે બાહ્ય તપની જે વાત કરવામાં આવી છે એનું પણ ધ્યાન રાખવું. આંબેલ આદિ તપ જેમાં રસનો ત્યાગ થાય એટલે એ શુષ્ક હોય એવો પ્રયત્ન પણ કરવો, એકાશના ઉપવાસ આદિ પણ કરવા, અને જે આહાર લેવામાં આવે એ શુદ્ધ હોય, સચેત વસ્તુનો બિલકુલ ત્યાગ કરવો, અને બધી વસ્તુઓ જોઈ સંભાળીને લેવી મૂકવી, અને જોઈ સંભાળીને જીવરહિત સ્થાનમાં મળમૂત્ર વગેરેનું ક્ષેપણ કરવું, એ રીતે યથાશક્તિ શ્રાવકોએ પાલન કરવું જોઈએ. તો આ ગાથા 203 થઈ. એ પછીથી ગાથા 204માં 10 ધર્મની વાત કરી છે. 10 ધર્મ ધર્મઃ સેવ્યઃ ક્ષાંતિઃ મૃદુત્વમ ઋજુતા ચ શૌચમ અથ સત્યમ ચ આકિંચનમ બ્રહ્મ્ય ત્યાગસ્ય તપસ્ય સંયમ ચ ઇતિ. કથાના અન્વયાર્થમાં કહે છે કે ક્ષાંતિ એટલે ક્ષમા, મૃદુત્વમ માર્દવ, ઋજુતા એટલે સરળપણું, અર્થાંત આર્જવ, શૌચમ એટલે શૌચ, અથ પછી સત્યમ એટલે સત્ય, તથા આકિંચનમ એટલે આકિંચન, બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય અને ત્યાગ, અને તપ અને સંયમ. ઇતિ ધર્મ સેવ્ય. એ રીતે 10 પ્રકારનો ધર્મ સેવન કરવા યોગ્ય છે. આપણે પર્યુષણ વખતે 10 લક્ષ્મી પર્યુષણ કહીએ છીએ, એ વખતે આ 10 ધર્મનો વિચાર કરીએ છીએ. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન અને ઉત્તમ બ્રહ્મચર્ય. એ 10નો આપણે ત્યારે બરાબર વિચાર કરીએ છીએ, ત્યારે બરાબર એને યાદ કરીએ છીએ, પણ પછી ભૂલી જઈએ છીએ. પણ એ 10 દિવસ પર્યુષણના છે, 10 લક્ષણ પર્યુષણ છે, માટે એ ધર્મ છે એમ નહીં. આ 10 ધર્મરૂપ, આ 10 લક્ષણરૂપ ધર્મ છે. આ ધર્મના 10 લક્ષણ એમ પણ કહેવાય. તો ટીકામાં અહીંયા કહે છે કે શાંતિ મૃદુત્વમ ઋજુતા ચ શૌચમ અથ સત્યમ આકિંચનમ બ્રહ્મ ચ ત્યાગ ચ તપ ચ સંયમ ઇતિ ધર્મ સેવ્ય. એનો અર્થ છે કે ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી, આ પહેલી વાત છે. ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી તે ઉત્તમ ક્ષમા પહેલો ધર્મ છે. બીજું, માન કસાયનો ત્યાગ કરી કોમળતા ધારણ કરવી તે ઉત્તમ માર્દવ નામનો બીજો ધર્મ છે. ત્રીજું, માયાચાર કપટનો ત્યાગ કરી સરળતા ધારણ કરવી તે આર્જવ નામનો ત્રીજો ધર્મ છે. ચોથું, લોભનો ત્યાગ કરી સંતોષ ધારણ કરવો તે શૌચ નામનો ચોથો ધર્મ છે. શૌચ નામ શુદ્ધિનું છે, અને આ શુદ્ધિ બે પ્રકારની છે, બાહ્ય શુદ્ધિ અને અંતરંગ શુદ્ધિ. સ્નાન વગેરેથી શરીરને પવિત્ર રાખવું એ
બાહ્ય શુદ્ધિ છે અને લોભ કસાયનો ત્યાગ કરવો તે અંતરંગ શુદ્ધિ છે. એટલે અહીંયા શૌચનો જે અર્થ લેવામાં આવ્યો છે એ રીતે લેવામાં આવ્યો છે કે લોભનો ત્યાગ કરી સંતોષ ધારણ કરવો તે શૌચ છે, એટલે એ અંતરંગ શુદ્ધિ થઈ. અને બાહ્ય શુદ્ધિ સ્નાન વગેરેથી શરીરને પવિત્ર રાખવું એ બાહ્ય શુદ્ધિ છે. શ્રાવકને એ હોય છે, નિયમિત હોય છે, કેમ કે એ પૂજા વગેરે કરે છે એટલે એને તો એ હોય જ. મુનિને સ્નાન નથી હોતું. મુનિને સ્નાન હોય ને 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ ચોખ્ખું મુનિ પાળે છે તો એમને અસ્નાન હોય. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે, કહે છે કે આ બંને પ્રકારની શુદ્ધિ કરવી એને જ શૌચ ધર્મ કહે છે. અને અહીં આ એક વાત વિચારવા જેવી છે કે આ બંને શુદ્ધિ ગૃહસ્થ શ્રાવકની અપેક્ષાએ જ છે, મુનિની અપેક્ષાએ નથી. કારણ કે મુનિ મહારાજને તો અંતરંગ શુદ્ધિની જ મુખ્યતા છે. અંતરંગ શુદ્ધિ એટલે કે આ લોભનો ત્યાગ કરી અને સંતોષ ધારણ કરવાની જે વાત કરી છે એમાં પણ એમને કોઈ વસ્તુ પદાર્થ જે છે એનો કાંઈ ત્યાગ કરવો અને લોભ ન કરવો એવી તો કોઈ વાત રહેતી નથી. પણ કોઈક સૂક્ષ્મ એ પ્રકારેનો એવો વિકલ્પ જે છે તે એવો વિકલ્પ હોય એનો પણ એ ત્યાગ કરે છે. પાંચમું, બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર નિંદનીય કપટી વચનો ન બોલવા તેને સત્ય કહે છે અને એ જ પાંચમો ઉત્તમ સત્ય ધર્મ છે. ભગવાનની વાણી પરમ સત્ય છે, એનું જ આચરણ કરવું. એ સિવાય બીજું કાંઈ ખરેખર બોલવું નહીં, બીજું આચરવું નહીં, એ જ સાચો સત્ય ધર્મ છે. છઠ્ઠું, પાંચ ઇન્દ્રિયના વિષયોને તથા મનના વિષયને રોકવા અને છ કાયના જીવોની હિંસા ન કરવી એને જ સંયમ કહે છે. વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિઓનું પાલન કરવાથી, કષાયોનો નિગ્રહ કરવાથી અને મન વચન કાયાને વશ રાખવાથી આ સંયમનું પાલન થાય છે, એ જ છઠ્ઠો સંયમ ધર્મ છે. સંયમ ધર્મ મુનિનો અને શ્રાવકનો એમાં ઘણો ફેર છે. મુનિ તો પૂર્ણપણે નિર્ગ્રંથ થયા છે, એમને તો ઉત્તમ સંયમ ધર્મ હોય છે. સાતમું, જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં આવે છે તેવી જ રીતે આત્મા સાથે લાગેલા કર્મો દૂર કરવાને માટે સર્વજ્ઞ વિતરાગ કથિત તપ કરવામાં આવે છે. અને આ તપ 12 પ્રકારના છે, 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અંતરંગ તપ. એ સાતમો તપ ધર્મ છે. આઠમો, લોકમાં આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન આપવું તેને ત્યાગ ધર્મ કહે છે. લોકમાં આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન આપવું તેને ત્યાગ ધર્મ કહે છે. પરંતુ એ ત્યાગ પણ સાચો ત્યાગ નથી. ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો તે જ સાચો ત્યાગ છે. માટે પ્રત્યક્ષપણે મુનિ મહારાજ કાંઈ દાન કરતા નથી તો પણ વાસ્તવમાં કષાયોનો ત્યાગ કરનાર છે, તેથી તેઓ જ મુનિ મહારાજ સાચા દાની છે, સાચા ત્યાગ કરનારા છે. અને જે વખતે જે જીવને લોભ કષાયનો ત્યાગ થઈ ગયો તેને બાહ્ય પદાર્થોનો તો ત્યાગ થઈ જ ગયો, કેમ કે લોભ કષાય છોડ્યા વિના બાહ્ય વસ્તુનો ત્યાગ થતો નથી. એટલે લોભ કષાય છોડ્યો છે તો પછી બાહ્ય વસ્તુનો ત્યાગ થાય છે. તેથી એમ સિદ્ધ થયું કે તત્વજ્ઞાનના બળ વડે લોભ આદિ કષાયોનો ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે, તે જ દાન છે. જો ત્યાગમાં અને દાનમાં થોડો ફેર છે. દાન આપણે જે વસ્તુનું આપીએ છીએ, વ્યવહારથી દાનની વાત કરીએ તો જે વસ્તુ જે છે એનું દાન આપીએ છીએ તો એ આપણને ઉપયોગી વસ્તુનું
સામાન્ય રીતે દાન આપવામાં આવતું હોય છે બીજાને મદદ કરવા માટે, અને એમાં ઉત્તમ દાન તો જે કરવામાં આવે એ તો મુનિને જે દાન કરીએ તે ઉત્તમ દાન છે, તે પછીથી ક્ષુલક કે શ્રાવક કે એને જે દાન કરવામાં આવે, અને એ બીજું કાંઈ દાન સ્વીકારતા નથી એમને તો આપણે આહાર દાન કે ઔષધિ દાન કે શાસ્ત્રનું દાન જ કરી શકીએ છીએ. અને એ સિવાય બીજા દાન છે તે કરુણા દાન હોય છે, આપણને કરુણા ભાવ થાય એટલે ગરીબ અથવા તો દુઃખી પ્રત્યે આપણે કરુણા લાવી અને એમને જે કંઈ મદદ કરીએ છીએ એ દાન છે. અને ત્યાગમાં થોડો ફેર છે, ત્યાગમાં એમ છે કે ત્યાગ સામાન્ય રીતે આપણી પાસે જે કાઢી નાખવા જેવી વસ્તુ જે છે એનો ખરેખર આપણે ત્યાગ કરવો જોઈએ, જેને આપણે સંઘરીને બેઠા છીએ એનો ત્યાગ કરી દેવો જોઈએ, જેને કારણે આપણને દુઃખ પહોંચે છે કસાય થાય છે એનો ત્યાગ કરવો જોઈએ. એટલે સૌથી પહેલો જો કાંઈ પણ ત્યાગ કરવા જેવો હોય, સૌથી પહેલો કાંઈ પણ ત્યાગ કરવા જેવો હોય તો મિથ્યા માન્યતાનો ત્યાગ કરવાનો છે, મમત્વનો ત્યાગ કરવાનો છે, શરીર સાથેના એકત્વનો ત્યાગ કરવાનો છે, અને બધા કસાયોનો ત્યાગ કરવાનો છે. એમાં ચારે ચાર કસાયનો ખરેખર ત્યાગ કરવાનો છે. એમાં લોભ કસાયની વાત અહીંયા તો મુખ્યપણે લીધી છે, તો એવો કસાયનો ત્યાગ કરવો એને ત્યાગ કહેવામાં આવે છે. અને પેલું જે છે તે દાન છે, તો દાન અને ત્યાગમાં થોડો ફેર છે. નવમું, મવત્વ બુદ્ધિનો ત્યાગ કરવો તે આકિંચન ધર્મ છે. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, એ બંને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દેવો તે જ ઉત્તમ આકિંચન ધર્મ છે. મુનિને આવો પરિગ્રહનો ત્યાગ હોય છે એટલે નિર્ગ્રંથપણું હોય છે. 12માં અને અંતરમાં, બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ છે અને અંતરંગની અંદર મિથ્યાત્વ તો ગયું છે અને સાથે બીજા કસાયો પણ એમને 9 પ્રકારના 9 કસાયો એ પણ છોડે છે અને ક્રોધ માન માયા લોભ એ બધા પણ છોડે છે. એટલે એમ 14 અંતરંગ જે પરિગ્રહ છે એને એ છોડે છે, એ બધા કસાયોને છોડે છે એટલે એમ એ નિર્ગ્રંથ થાય છે. એમ 10 અને 14 એમ 24 પરિગ્રહનો ત્યાગ મુનિને તો હોય છે અને એને જ આ કિંચિન્ય ધર્મ કહેવામાં આવે છે. અને 10મો ધર્મ છે બ્રહ્મચર્ય. સંસારના સર્વ પદાર્થો પ્રત્યેથી મનની વૃત્તિ ખસેડીને કેવળ એક આત્મામાં જ રમણ કરી શકે તે બ્રહ્મચર્ય છે. ગુરુદેવ આ જ વ્યાખ્યા કરે છે બ્રહ્મચર્યની, કે બ્રહ્મ નામ આત્મા અને એમાં ચર્યા કરવી એનું નામ બ્રહ્મચર્ય છે. એટલે પછી પાંચે ઇન્દ્રિયના વિષયોને છોડી અને પોતાના સ્વરૂપ તરફ જે વળી જાય છે તે જ પછી એવું બ્રહ્મચર્ય પાળી શકે છે. પછી શ્રાવક માટે બ્રહ્મચર્યનું જે વ્રત છે એની સ્પષ્ટતાઓ આગળ આવશે, પણ મુનિને તો પૂર્ણપણે બ્રહ્મચર્ય વ્રત હોય છે. એને તો 5 મહાવ્રતમાં એ બ્રહ્મચર્ય વ્રત હોય છે એટલે એ તો અતિચાર વિનાનું એમનું બ્રહ્મચર્ય વ્રત હોય છે, એમને મહાવ્રત છે. હવે અહીંયા આગળ કહે છે કે એ દશા તે વખતે થઈ શકે છે કે જ્યારે આત્મા પાંચે ઇન્દ્રિયોના વિષયોને રોકવા માટે સમર્થ હોય તથા ખાસ કરીને સ્પર્શેન્દ્રિયના વિષય અર્થાંત કાય વાસનાને જીતવા માટે સમર્થ થઈ જાય. સ્પર્શેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનો સંબંધ, ઘનિષ્ઠ સંબંધ રસેન્દ્રિય સાથે છે. એટલે જે લોકો આ સ્પર્શેન્દ્રિયને જીતવા માગે છે, કામ વાસનાને જીતવા માગે છે, એમને રસેન્દ્રિય જે છે એનો પણ કાબુ મેળવવો જોઈએ. એટલે ખરેખર તો પાંચે ઇન્દ્રિયોના વિષયોને રોકવાનો પ્રયત્ન કરે ત્યારે જ એ થઈ શકે છે. એટલે કહે છે કે સ્પર્શેન્દ્રિયના વિષય અર્થાંત કાય વાસનાને જીતવા માટે સમર્થ થઈ જાય અને તે કાય વાસનાનો ત્યાગ ત્યારે જ થાય છે કે જ્યારે સ્ત્રી માત્રનો ત્યાગી થાય, અર્થાંત સંસારની સ્ત્રી માત્રને મન વચન કાયાથી ત્યાગે. પણ એવો ત્યાગ તો કેવળ એક મુનિ મહારાજ જ કરી શકે છે. શ્રાવક તો એક દેશ ત્યાગ કરી શકે છે, અર્થાંત પોતાની સ્ત્રીમાં સંતોષ રાખીને પોતાની સ્ત્રી સિવાય બાકીની સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા બહેન કે પુત્રી સમાન જ જાણે છે, એ જ એક દેશ બ્રહ્મચર્યનું પાલન છે. એટલે એ રીતે
સ્ત્રીને માટે એક પુરુષ એવી રીતે શ્રાવકને માટે હોય છે, શ્રાવિકાને માટે હોય છે. અને જેમ મુનિ માટે કહ્યું એવું જ આર્જિકા માટે પણ હોય છે, એમને પણ એ પૂર્ણ ત્યાગ હોય છે, એટલે ચોખ્ખું બ્રહ્મચર્ય એમને પણ હોય છે. ભાવાર્થમાં કહે છે કે આ રીતે આ 10 ધર્મોનું વર્ણન કર્યું, તે ધર્મોનું પાલન કરવું એ પ્રત્યેક પ્રાણીનું મુખ્ય કર્તવ્ય છે. કારણ કે આ જ 10 ધર્મ મોક્ષ માર્ગનું સાધન કરવા માટે મુખ્ય કારણ છે. આ જ 10 ધર્મ છે તે મોક્ષ માર્ગમાં સાધન છે, સાધન કરવા માટે મુખ્ય કારણ છે. બહુ સરસ વાત કરી છે. તો આ રીતે ગાથા 203 તથા 204 આપણે લીધી. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે તેમના શબ્દોમાં લઈએ છીએ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પ્રવચન ભાગ 3, એના પારા નંબર 301. પાંચ સમિતિ સમ્યક ગમનાગમન સમ્યક ભાષા તથેષણા સમ્યક સમ્યક ગ્રહ નિક્ષેપો ઉત્સર્ગ સમ્યક ઇતિ સમિતિ. ટીકા ઇરિયા સમિતિ, બે ઘડી સૂર્ય ઉગ્યા પછી, રસ્તો ત્રાસુક ગયા પછી, અત્નાચાર ચાર આત્મા જમીન જોઈને સાંભળે સંભાળીને ચા મૂકે ઇરિયા સમિતિ જોઈને સૂર્ય ઉગ્યા પછી રસ્તો ત્રાસુક થઈ ગયા, જે થઈ ગયો માનતો આવે ને, યત્નાચાર પૂર્વક ચાર આત્મા જમીન જોઈ, એ આમ જોવા બહારનો વિકલ્પ છે પણ અંદરમાં એકાકાર એરિયા પોતાના સ્વરૂપમાં એકાકાર ખરો એરિયા એ છે. કારણ પાંચ સમિતિને સંવરમાં નાખી છે ને તત્વા સુધી સંવર, એટલે કે આમ જોઈને ચાલો વિકલ્પ છે, એ સંવર નથી. એની પાછળ સ્વભાવમાં ચિરતાની વિતરાગતા જેટલી અંશે છે એ સંવર છે. અને આ જોઈને આમ કરવું આમ એવું વિકલ્પ છે તો પણ છે જાણો, એટલે એ બધું એમાં નાખ્યું છે. જોવામાં આમ આવે છે, જોવામાં સંગરના ભેદ આવે છે, જોવા દર સંગરમાં ભરતના ભેદ આવે છે, આવે છે ને તો આ સંગરના ભેદ કથા ભરત સંગીત બધી આવે છે ને. એ તો કીધું નો પ્રશ્ન બાનુ ને સારું સોમચંદભાઈ કર્યો, પેલો સોમચંદ થાલા બાનુ ને સલાહ આવ્યો ને પેલા રાજપાલજીમાં એ મકાન ગાથા આમાં છે કે આમાં તો બધા ભેદ લીધા, સંવરના ભેદ લીધા છે. બાણુ ની સારની વાત છે, એક ડ્રીવર ખરેખર તો સ્વરૂપની ફિરતા છે એ જ બધું વ્રત છે, પણ એના આવા વિકલ્પોનો ભેદ હોય છે એને ભેદથી વર્ણન કર્યું. શું થાય વસ્તુ કોઈ એવી છે, વચનથી વ્યવહાર કરીને વાત કરે ત્યાં ભેદ પડી જાય, ભેદથી વાત કરી દઉં સમજાવ હું અભેદ હે, જોવું વજન દેવું છે અભેદ ચૈદાનંદ સ્વરૂપ આનંદ, બાકી ભેદથી વાત થાય સમજાવવાનો બીજો ઉપાય શું હોય. ભાષા સંગીતકારી અને થોડા એવા વચન બોલવા કે જે સાંભળતા કોઈ પણ પ્રણ દુઃખ ન થાય, ભાષા તો શું કહું, બોલવા તો બોલી શકે આત્મા. બોલવામાં રાગ ને તીવ્રતા થવા ન દેવી એ મંદ રાગ ની ભાષા સમજ, બિલકુલ અંદરમાં જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું એનું નામ નીચે ભાષા સમજ. સમજ નહી બધું એવું છે. આ કરી એક વાત જગત ની હરે આ બહારના કથનો કે રહેવા નહીવા હવે ભાષા શું જોવું ને, બોલવા હિતકારી થોડા વચન બોલવા એનો અર્થ કે હિતકારી ભાવ ત્યાં રાગ રહીત ભાવ રાખવો. બોલવાનું થાય તે તો વાણી ની ક્રિયા છે ના, વળી બીજો એમ કે છે વાણી છદમસ નહીં ઈચ્છા સહિત જ નીકળે, ઈચ્છા ન હોય તો ન નીકળે. ભાઈ પણ ભાઈ ઈચ્છા સહિત નીકળે એનો અર્થ કે એની ઈચ્છા હોય છે, વાણી વાણી ને નીકળે છે, ઈચ્છા થઈ માટે વાણી નીકળે છે, ઈચ્છા થઈ માટે વાણી નીકળે છે. વાત
આખરે એકલો ભગવાન રાગથી સમિતિની અંદરમાં હમા એક વાત છે, એને પછી આ બધી વાતો વ્યવહારથી કરવામાં આવે અનેક પ્રકારથી. પરંતુ વ્યવહારનું વર્ણન હોય ને બધું એસના સમિતિ 47 દોષ 32 અંતરાય 40 ને ઉત્તમ ખુલીને સાવકોને ઘરે આચાર થઈ વિધિપૂર્વક શુદ્ધ સાસુકાર એક વાર લેવો છે. ઠીક મુનિએ કહીએ 46 દોષ રહી 32 અંતરા રહી ક્રોધ માન માયાલોક થી આજ ન લેવો વિગેરે ઉત્તમ કુલીન સાવકને ગયે તે પણ આચાર થઈ વિધિપૂર્વક શુદ્ધ ખાસો કેટલા શબ્દ આપ્યા. હા એક વાર મુનિ લેવો સાવકનું કે છો સાવકે પણ થોડું પ્રમાણ કર્મ બધા માન કે કુંવાર એક વાર લેવો એમ કહ્યું. કુંવાર લઈ શકાય તો પણ નિમિત્તના કથનો કથનાની યોગના આવે છે એ રીતે કથન આવે એને એક વાર આ હોય હું જણાવવા આ કથન કર્યા એ આપણ નિર્દોષ એને માટે કરેલો ન હોય રાંધીને ચોખા કરીને પાણી ગુમા કરીને આપે એ બધું ઉદ્દેશી કહા એ મણીને ખપે નહીં. સમજાણું કાંઈ આદા નિક્ષણ સમજ્યો યત્નાચાર પૂર્વક જોઈ સંભાળીને પુસ્તક પીંછી કમળ વિગે લેવ મૂકવાનો. ઠીક પુસ્તક પીંછી સંભળે લેવું મૂકવું એ આદા સમિતિ અહીં સમિતિ સંભાળ એ સમજ અમારા મૂર્તિજી કહેતા જો ભાઈ 10 બોલાવ ઠાણું એક સૂચી કુસર જરી મેલ પણ જતનાથી મૂકે સંભળ થાય અજતનાથી મૂકે તો આશ્રવ થાય પણ હવે ત્યારે પછી એમાં ભૂલ ક્યાં રહ્યું. કારણ જતનાનો અંદર ભાવ હોય છે એટલો શું વિકલ્પ છે રાગ છે એ સમજ નથી. આત્માની એ જતના રાગથી ભીન પાડીને કરવી એ આત્માના શુદ્ધ સ્વભાવને રાગથી રક્ષા કરવી રાગ વિજ્ઞાનની સ્વભાવને એની રક્ષા કરવી એનું નામ જમ કાય આગા નિક્ષેપ સમિતિ. ખરેખર તો એ સમિતિ છે સ્વરૂપને ગ્રહણ કરી રાગનો અભાવ થવો એનું નામ ખરેખર સમિતિ. હા મૂળ નિશ્ચયની વાત બહુ થોડી આવે વાતો વ્યવહારની ઘણી હોય વ્યવહારથી ભેદ પાડીને સમજાવે. ધોરણમાં આવ્યું છે જો ગણધરદેવે પણ વ્યવહારને આ રીતે કહ્યું છે એ ક્યાંક નહીં કહ્યું હું એમાં એવું છાપામાં છું જો આમ કહ્યું છે મેં વ્યવહાર રાખો. હા હમણાં નહીં કહ્યું તેનો અધિકાર હોય કોકા જૈન ગેજેટમાં ઈ નહીં કહ્યું ધોરણું હે હે હા એ કોટડિયા જૈન શાસન કોટડિયાનું છે એ નહીં. વ્યવહારથી લાભ થાય ભગવાન વ્યવહાર તો નીચેની જણાવવા પૂરતી વાત છે વ્યવહારને અનુસર કરવા લાયક એ પોતે બોલે છે સમયસાર 8મી ગાથા. વ્યવહાર ભેદ અભેદને જણાવે પણ ભેદનો અનુસર કરવા લાયક વ્યવહારને અંગીકાર કરવા કહેનારને સંભળાવનાર બે ને અંગીકાર કરવા લાયક નથી. એના પોતાના સ્વરૂપનું એને માધ્યમ આવતું નથી કે મારા સ્વરૂપ તરફ જાઉં એ જ મારી વસ્તુ છે. જાણું બહારમાં વિકલ્પ રહ્યા કરે એ બધું પુણ્યબંધનું કામ છે પુણ્યબંધ છે. અંતર ભગવાનને આશ્રે અંતર સ્વ આશ્રે જવું એટલી શુદ્ધિ ને ધર્મ છે. આ સિદ્ધાંતને અંતરમાં ન બેહે અને બીજી વાતો બેહારે અનાદિથી કરે છે અનાદિથી છે અનાદિની છે. અને જો પીછી કમળ લેવું મૂકું કીધું છે એનો અર્થ શું એ વખતે જતનાના ભાવ એવા હોય છે વિકલ્પ તો એને શું કહે છે અને પાછળ એ વખતે સ્વભાવની
સાવધાની ની એકાગ્રતા છે કે નીચે સંભર કહેવામાં એમ કહેવાય. એક નક્કિયા થાય સ્વભાવ ને શરણે જતા જ લાભ છે. સ્વભાવ ના શરણે જવું ભગવાન શિવાનંદ પ્રભુ એની હમ જોઈને સન્મુખ થઈને રહેવું એક જ વાત દર્શન જ્ઞાન ચારિત્ર થી બધામાં એક જ છે. પછી એના બધા વિસ્તારથી વાતું કરી જેટલો સ્વભાવ સન્મુક્તિ પરમાં ગયો લખ એટલો રાગ બંધન કામ છે. સમજાણું કઈ પ્રતિષ્ઠાપના સમિતિ, પ્રતિષ્ઠાપના સમિતિ જોઈ સંભાળીને નિર્જીવ સ્થાનમાં કફ મળ મૂત્ર વગેરેનો ત્યાગ કરવો જો એમાં આવ્યું નહીં એવું કીધું. ઠીક કપ મળ મૂત્ર સમિતિ જો ઠીક એમ જ બોલાય ને એને જતના થાય છે. લીલોત્રી ઉપર ને ભીની જમીન ઉપર મળ ત્યાગ ન કરવો. જંગલ જવું હોય પેશાબ ત્યાં જેમાં ભીની એટલે લીલી એક પાણીના જીવ હોય લીલોત્રીના જીવ હોય ત્યાં ન મળ ત્યાગ કરવો. આ રીતે સમિતિનું ઉન કર્યું. આ પાંચેય સમિતિ ગુપ્તિના પાલનમાં સહાય થાય જેવી રીતે સમિતિનું કથન કર્યું તે પ્રકારે પાલન તો મુનિ મહારાજ જ કરે તો પણ જેટલું બની શકે તેટલું સાવકે મન પાલન કરવું જોઈએ. જેમ કે સાવકે જોઈ સંભાળીને હાળવું જોઈએ, ઓછું હિતકારી વચન બોલવું જોઈએ, શુદ્ધ ખાસુકાર લેવો, બધી વસ્તુ જે સંભાળીને લેવી મૂકવી સંભાળીને જીવ રહી સ્થાનમાં મળમૂત્ર વગેરેનું ક્ષેપણ કરવું એ રીતે યથાશક્તિ યથાશક્તિ સાવકે પાલન કરવું જોઈએ. દસ ધર્મો, દસ પ્રકારનો ધર્મ, ધર્મ સેવ્ય ક્ષાંતિ મૃદુત્વ મૃદુત્વ મૃદુતા ચ શૌચ સત્યમ આકિંચન બ્રહ્મ ત્યાગ તપસ્યા સંયમતિ. ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી તે ઉત્તમ ક્ષમા પહેલો ધર્મ છે. ઉત્તમ ક્ષમાનામ જ્ઞાતા સહનશીલતાપણે જ્ઞાન જ્ઞાનમાં રહેવું. કોઈ પણ પ્રતિકૂળતા વખતે ક્રોધ ન કરતા જ્ઞાતા શાંતિમાં રહેવું એનું નામ ઉત્તમ ક્ષમાનામનો ધર્મ છે. શાંતિ એટલે આત્માના લક્ષ્ય શાંતિ. આ બહારની સમાધાન કરીને રહે એ સમાધાન સમજાણું કાંઈ. તેથી એને ઉત્તમ ક્ષમા કીધી છે ને ઉત્તમ ક્ષમા સમ્યક દર્શન સહિતની ક્ષમા. વસ્તુ ભગવાન આત્મા વિનાયક મૂર્તિ આનંદ સ્વરૂપ એવો આત્મા દ્રષ્ટિમાં છે એને આવા પ્રતિકૂળ પ્રસંગમાં ક્રોધ ન થવા દેતા તેમાં શાંતિના સમાધાનમાં રહેવું એનું નામ ઉત્તમ ક્ષમા કહેવામાં આવે. સમજાણું કાંઈ. આના બે ભાગ પડશે. ભાઈ સાવકે દેશે પણ કરવું મુનિ સર્વથા નાને દેશે એ દેશે જેટલી ખ્યાલ છે. સમજાણું કાંઈ. ત્યાં પેદા જાગી થતી હોય ને ત્યાં બીજા મારા ભલે ઘણા એ મારો ભાગ રાખજો. આમાં ચારાના રાખજો ઘણી એમ જાણકાર મોટા મોટા છે. હે થાય છે એમાં પાંચ પચાસ કરોડ પેદા થઈ મળે ભાઈ થોડો મારો ભાગ રાખશો હું પણ 50,000 લાખ આપીશ. તમે ભેગો કરતો હોય ને મૂળ પૈસા ભેગા સારા લાભનું દેખે ત્યાં મારા બધા ભાગ લેવા જાય. મોટા મોટા ને મોટું કામ કરે ને કઈ એમ લાગે મોટો લાભ થવા માંગે એમ જેમાં લાભની ચીજ એમાં બધા ભાગ લેવા. સમજાણું કાંઈ. આ તો વિતરાગ ભાવનો લાભ છે. એમાં કોણ લાભ લેવાનો છે એમ છે. શોખ છે વૃદ્ધાશ્રમમાં છે હોય વિકલ્પ છે પણ એને આ જાતની દ્રષ્ટિ સહિત એની ક્ષમા આદિ એનો ભાવ રાખવો જ ના.
સમજાય છે જસાશ્રમ છૂટી ન શકે ત્યાં સુધી મનુષ્ય ન લે અને પણ એને એના પ્રમાણમાં એને યોગ કરવું જોઈએ. માન કસાયનો ત્યાગ કરીને કોમળતા ધારણ કરવી, કોમળતા નરમાય નરમાય એ સંયમ ભાન સહિતની કોમળતા ન હોય, એટલી પ્રકૃતિની સાધારણ કોમળતા હોય એ આંગણમાં નથી. કેટલાકનો સ્વભાવ જેવો સાધારણ કોમળ જેવો દેખાય, શાંત દેખાય, મૌન જેવું દેખાય. અંતરના જ્ઞાનના ચૈતનના ભાનપૂર્વક માર્ગવતા કોમળતા નિર્માણતા કરવી એનું નામ બીજો ધર્મોત્તમ કહેવામાં આવે. સમજાણું કઈ માયાચારનો ત્યાગ કરીને સરળતા ધારણ કરવી આર્જનાનું ધર્મ, કપટ કુટિલતા છોડવી. સમજાણું કઈ નિસલ્યો વૃત્તિ કપટ આદિ ન થવાનું એ આર્જવ કહેવાય. લોભનો ત્યાગ કરી સંતો ધારણ કરવો શૌચનામનો ચોથો ધર્મ. શૌચનામ શુદ્ધિનું, આ શુદ્ધિ બે પ્રકારનું, બાય શુદ્ધિ અંતરનું, સ્નાન વગેરે શરીરની પવિત્ર રાખવું એ બાય શુદ્ધિ, એ તો ઠીક. લોભ કસાયનો ત્યાગ કરવો અંતરંગ શુદ્ધિ છે. એને બે પ્રકારની શુદ્ધિ કરવી એને શૌચ ધર્મ કહે છે. બહાર નો નિમિત્ત લીધું છે શરીરમાં, તો શરીર નો એ તો સ્વાધ્યાયના એની અસુચિ ન થાય એ ખાતર બહાર નિમિત્તની અસુચિનો ત્યાગ કર્યો છે. બાકી જે આમ દેહ છૂટવાના કાળ હોય, અનેક પ્રકારના અનેક જાતના માણસો હોય, ગરમી જીવની શરીરની કેવી કેવી ક્રિયા થતી હોય, મળમૂત્ર શરીરમાં રહી શકતા ન હોય, આંતરડા મનકો છૂટી ગયા હોય, અનેક પ્રકારના પ્રકૃતિ જગતના જીવોની જાત છે ને, એક પ્રકારની છે ગરમીની. એને એ વખતે એ ક્ષમતા રાખવી, શરીરનું ગમે તે હોય પોતાના સ્વરૂપમાં શાંતિના સાગરના અંદર જાઉં, શાંતિ લેવા અંતરના સાગરમાં જાઉં. બહારની સ્થિતિ દેહની આડકા છે, આ તો ચામડા છે, કેમ એની દશા થવી તો એને પરમાણુની પર્યાયને કાળે તે થાય. આત્માનો એમાં અધિકાર કઈ આત્માને નડતો નથી. અનેક પ્રકારના પ્રકૃતિવાળા આવે છે ને, સાતાનો ઉદય સંકેતી જીવને પણ સમજાણું કાંઈ, તો એનો દરકાર ન કરવી, આત્માની દરકાર કરવી. સમજાણું અહીંયા એક વાત વિચારવા જેવી છે કે આ મનની શુદ્ધ દ્રષ્ટાઓ કંઈ અપેક્ષા છે. બોલી વાત કીધી ને, મુનિની અપેક્ષા નથી, કારણ મુનિ મહારાજને તો અંતરંગ શુદ્ધિની જ મૃતતા છે. એમ લીધું બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર નિંદ્રી કપટી વચનો ન બોલવા તેને સચ કહે છે. એ પાંચમું ધર્મ, બીજાને ઉત્પન્ન કરનાર ક્રોધ દુઃખ ઉત્પન્ન, નિંદની કપટી વચનો ન બોલવા, એ પાંચ ઇન્દ્રિયના વિષયોને અને મનના વિષયને રોકવા, ચકાયના જીવન સહન કરવી એને સંયમ કહે છે. બાર પ્રકારનું કીધું ને, પાંચ ઇન્દ્રિય મન ને ચકાય એમ. વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિનું પાલન કરવાથી, વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિનું પાલન કરવાથી, કષાયનો નિગ્રહ કરવાથી અને મનોચરવશ કરવાથી આ સંયમનું પાલન થાય છે. એ છઠ્ઠો સંયમ ધર્મ છે. જો બહુ સારી વાત નથી. જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં આવે, સોનામાં મેલ હોય અને અગ્નિનો તાપ દેવામાં આવે, જેવી રીતે આત્મા સાથે લાગેલા કર્મો દૂર કરવાને માટે સર્વજ્ઞ વિતરા કથિત તપ કરવામાં આવે. વિતરા કથિત તપ કરવામાં, વિતરા કે કહ્યું તે પ્રમાણે અંદર સ્થિરતા કરવામાં આવે. હે બંધ બેસી છે, સોનાનો મેલ છે, ટપ્પા કરીને ચાલવા એમ બંધ. એ તો નિમિત્તની વાત છે, બાર પ્રકારના તપની નિમિત્તની વાત છે. તપ બાર પ્રકારના છે, એ સાતનું તપ છે, નિમિત્તની બહારના નિમિત્તનું કથન છે. અંતરના એ પ્રકારનો વિકલ્પ છૂટીને સ્થિરતા થઈથી એથી એને વિતરાગતા
સમજાય છે કે કાળે તેને કયા પ્રકારનો વિકલ્પ છૂટ્યો હતો એ બતાવવા વાત છે. કર્મનો કિટોડો નાશ કરવો છે એને અશુદ્ધતા નાશ નથી કરી તો કથન છે. શુદ્ધતામાં એકાગ્ર થતા અશુદ્ધતા ઉત્પન્ન ન થાય એ અશુદ્ધતા નાશ કરી એમ કહેવામાં આવે. અશુદ્ધતાના નાશનો કરતા પણ પરમાર્થે આત્મા નથી. પણ કથન કેમ આવે વ્યવહાર સમજાવો શીર કે બધા પ્રખા પરખાઓ બતાવવા એ બધા વીર પાડીને વ્યવહાર સમજાવે છે. ત્યાં હું જાણો લોકમાં આહાર ઔષધ ભયને જ્ઞાન આપવું તેને ત્યાગ ધર્મ કહે છે. પરંતુ એ ત્યાગ પણ સાચો ત્યાગ નથી. ક્રોધાદી કસરણ ત્યાગ કરવો એ સાચો ત્યાગ. ત્યાગ કે ને અને ખરું એ ત્યાગ નથી. ખરેખર તો અકસાય ભાવમાં રહેવું અને કસાયનો થોડો અભાવ એને ત્યાગ ધર્મ કહે છે. માટે પ્રત્યક્ષપણે આવ્યું નહીં મુનિ મહારાજ કાંઈ દાન કરતા નથી તો પણ વાસ્તવમાં કસાયોનો ત્યાગ કરનાર તેઓ સાચા દાની. જો મુનિ પોતાના આનંદમાં રમે છે સંપ્રદાન એ પોતાનો આનંદ દાન પૂર્તિ કરે છે અને આપણે લે છે. સંપ્રદાન સટકાર કરે છે ને ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવના આનંદથી ભરેલો પદાર્થ એને અંતરમાં એકાગ્ર થઈ દાન આનંદનું પ્રગટ કરવું એ આનંદને પોતામાં રાખવું એનું નામ દાન છે. એ સાચું દાન આ છે એ મુનિ પોતે દાન આપે છે પોતાને. જે વખતે જીવને લોક કસાયનો ત્યાગ થઈ ગયો તેને બાય પદાર્થનો ત્યાગ થઈ ગયો. કેમ કે લોભ કસાય છોડ્યા આ બાય વસ્તુનો ત્યાગ થતો નથી. એથી એમ સિદ્ધ થયું પછી લોક બાય ત્યાગ છે માટે લોક છૂટ્યો એમ નહીં. અહીં તો લોક કસાય છૂટ્યો એટલે ઓલી છૂટ્યો એમ જેમ તત્વજ્ઞાનના બળ વડે જોયું. તત્વજ્ઞાનના બળ વડે લોભાદી કસાયનો ત્યાગ કરો એ આત્મા રાગ રહિત વિકલ્પ રહિત એમ નિર્વિકલ્પ સ્વરૂપના જ્ઞાનના બળ વડે રાગનો અભાવ કરવો ક્રોધાદીનો એ સાચો ત્યાગ ને તે જ સાચું દાન. દાનમાંથી કાઢ્યું જાણો ત્યાગમાંથી મમત બુદ્ધિનો ત્યાગ કરવો એ અચિંતન ધર્મ છે. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ બંને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દેવો ઉત્તમ અકિંચન ધર્મ. સંસારના સર્વપદાર્થ પ્રત્યેની મનની વૃત્તિ ખસેડી કેવળ આત્મામાં રમણ કરી શકે બ્રહ્મચર્ય. બ્રહ્માનંદ ભગવાન આત્મા બ્રહ્મનામ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એમ બ્રહ્મનામ આત્મા આનંદ સ્વરૂપમાં સરનામ રમવું એનું નામ બ્રહ્મચર્ય કહેવામાં આવે. જાણું કાંઈ કાયાથી આજે મનથી પાળે શું વિકલ્પ છે એ પૂર્ણરૂપ છે. બ્રહ્માનંદ ભગવાન આત્મા યશેન્દ્રિય આનંદમાં રમે બ્રહ્મચર્ય ચરે એનું નામ બ્રહ્મચર્ય કહેવાય. સમજાણો એક દેશ શ્રાવક અને સર્વદેશ મુનિ એ દશા તે વખતે થઈ શકે છે કે જયારે આત્મા પાંચેન્દ્રિયના વિષયોને રોકવા માટે સમર્થ હોય. ખાસ કરીને સ્પર્શેન્દ્રિયના વિષય કાય વાસનાને જીતવા માટે આમ છે ને બ્રહ્મચર્ય સમર્થ થઈ જાય તે કાય વાસનાનો ત્યાગ ત્યારે થાય જયારે સ્ત્રી માત્રનો ત્યાગી થાય. સંસ્થાની સ્ત્રી માત્રને મન વચન કાયથી ત્યાગે પણ એવો ત્યાગ તો કેવળ મુનિ મહારાજ કરી શકે. શ્રાવક તો એક દેશ ત્યાગ કરી શકે પોતાની સ્ત્રીમાં સંતોષ રાખે પોતાની સ્ત્રી સેવા બાકીને સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા બહેન પુત્રી સમાન જાણે એ જ એક દેશ બ્રહ્મચર્યનું પાલન છે. આ રીતે આ 10 ધર્મોનું વર્ણન કર્યું. તે ધર્મોનું પાલન કરવું તે પ્રત્યેક પ્રાણીનું મુખ્ય કર્તવ્ય છે. જાણો
કારણ કે આ જ દસ ધર્મ મોક્ષ માર્ગનું સાધન કરવા માટે મુખ્ય કારણ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવે ગાથા 203 તથા ગાથા 204નો વિસ્તાર કર્યો. આ બંને ગાથાઓ અહીંયા પૂરી થાય છે. તો સુખધામ બોલીએ. Hey.